ચાલો હવે આપણે આવ્યા ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 2 આગળ જોયો ને, પહેલો અને બીજો. બીજામાં કયું આવેલું? ત્રિકોણના કેટલા વિકર્ણ આવેલા? 0. ષટ્કોણમાં 9 અને બહિર્મુખ ચતુષ્કોણમાં 2. આ પ્રમાણે વિકર્ણોની સંખ્યા જોઈ હવે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તેવું ક્વેશ્ચન નંબર 3માં પૂછ્યું છે. ક્વેશ્ચન નંબર 3 શું છે? બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો આપણે થિયરીમાં ભણી ગયા છે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો 360° થાય. કેમ 360° થાય? કારણ કે બહિર્મુખ ચતુષ્કોણ એટલે એની અંદર બે ત્રિકોણ બને. એક ત્રિકોણનો સરવાળો 180 અને બીજો ત્રિકોણનો સરવાળો 180, એટલે ટોટલ કેટલા થવાના? 360°. હવે એવું પૂછ્યું છે, જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? તો હા, એમાં ખૂણાનો સરવાળો જે 360° થાય તેમાં અંતર્મુખ કે બહિર્મુખ એમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે જો એ ચતુષ્કોણ બહિર્મુખ ન હોય એટલે કે અંતર્મુખ ચતુષ્કોણ હોય તો પણ તેના બધા જ ખૂણાના માપનો સરવાળો 360° થાય છે. આ ક્વેશ્ચન નંબર 3નો જવાબ છે. પછી ક્વેશ્ચન નંબર 4માં અહીંયા જુઓ, કોષ્ટક આકૃતિમાં નીચેનું કોષ્ટક જુઓ. અહીં આપેલ આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલ છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલ છે. આપણને આટલું તૈયાર આપ્યું છે. જુઓ, પહેલી આકૃતિ ત્રિકોણની છે, એમાં કેટલી બાજુ આવવાની? 3. એના માપનો સરવાળો કેટલો આવવાનો? 180. હવે આ ચતુષ્કોણ છે, એની બાજુ કેટલી? 4. એટલે એનો સરવાળો કેટલો થાય તે આ પ્રમાણે શોધાય. 2 × 180, એટલે 2 એટલે 4 - 2 થાય, ગુણ્યા 180 જે આવે તે. પછી 5 બાજુ હોય પંચકોણ, એમાં 3 × 180 કરવાના, કારણ કે 5 - 2 એટલે 3 થાય. અને 6 બાજુ ષટકોણ હોય એટલે 4 × 180, 6 - 2 કરવાના, 6 - 2 કરો એટલે 4 આવી જાય. એટલે આના પરથી એક નિયમ આવી જાય છે કે આપેલા કોષ્ટક પરથી એવું આપણે અનુમાન કરી શકીએ કે જો n બાજુઓ ધરાવતો બહુકોણ હોય, n બાજુ એટલે કોઈ પણ, આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ, એમ n બાજુઓ ધરાવતા બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો n - 2 × 180 થાય. આપણે આગળ જોયું ને આ પ્રમાણે, તેમાં શું હતું? n - 2. હવે એમાં આપણે દાખલા કયા કયા ગણવાના છે? 4 આપ્યા છે કે n = 7 હોય, n = 8 હોય, n = 10 હોય અને n = n હોય. તો આટલી બાજુઓ હોય તો એના અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હવે આપણે પહેલું લખીએ n = 7. અંદરના બધા ખૂણાના માપનો સરવાળો આપણને સૂત્ર ખબર છે, n - 2 × 180. આમાં એનની જગ્યાએ આપણે કેટલા લખવાના? 7 લખવાના. 7 - 2 × 180, 7 - 2 એટલે 5, 5 × 180, 18 × 95, 90 આવ્યા. એટલે આનો મતલબ શું થાય કે જો 7 બાજુઓ ધરાવતો કોઈ બહુકોણ હોય ને તો એના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો 900° થાય, એવું આપણને આના પરથી ખબર પડે. પછી n = 8. હવે બધા દાખલા એક સરખા જ છે. 8 બાજુઓ ધરાવતો બહુકોણ હોય તો એના અંદરના ખૂણાઓના માપનો સરવાળો n - 2 × 180, 8 - 2 એટલે 6 અને 18 × 108, 1080 આટલા અંશ થાય જો બાજુઓ 8 હોય તો. પછી n = 10. 10 માંથી 2 જાય તો 8, 18 × 144, 1440. 10 બાજુઓ ધરાવતી કોઈ આકૃતિ હોય અને તેના અંદરના બધા ખૂણા માપનો સરવાળો કરીએ તો એ સરવાળો કેટલા અંશ થાય? 1440° થાય. ખ્યાલ આવે છે? હવે n = n, એટલે આ તો સૂત્ર જ છે, અંદરના બધા ખૂણા માપનો સરવાળો n - 2 × 180 થાય. ચાલો પછી પ્રશ્ન 5મો છે, એ થિયરી બેઝ છે, એમાં કશું દાખલા નથી. પ્રશ્ન 5 જુઓ. નિયમિત બહુકોણની વ્યાખ્યા પૂછી છે. તો નિયમિત બહુકોણ એટલે શું? જે બહુકોણની બધી બાજુ અને બધા ખૂણાના માપ સરખા હોય, આપણે આગળ થિયરીમાં ભણી ગયા, એવો બહુકોણ કે જેમાં બધી બાજુઓના માપ સરખા હોય, બધા ખૂણાઓના માપ સરખા હોય, તો તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. હવે બીજો પ્રશ્ન પણ એની સાથે જ છે, એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. જો 3 બાજુ હોય અને 3 બાજુ સરખી જ હોય કારણ કે નિયમિત છે, તો એને શું કહેવાય? સમબાજુ. સમબાજુ ત્રિકોણ, 3 છે એટલે ત્રિકોણ આવવાનું, અને 3 બાજુ સરખી છે એટલે સમબાજુ ત્રિકોણ. 4 બાજુ હોય તો ચોરસ, કારણ કે ચોરસમાં 4 બાજુ સરખી. અને 6 બાજુ હોય તો નિયમિત ષટકોણ. ષટકોણ એટલે 6 બાજુ થાય ને, 6, અને બધી બાજુ સરખી એટલે નિયમિત કહેવાય. તો આ પ્રમાણે પ્રશ્ન 5 થિયરી બેઝ છે. હવે પ્રશ્ન 6માં આકૃતિ આપી છે અને આકૃતિ પરથી, પ્રશ્ન 6 અને 7 આકૃતિ પરથી બધા દાખલા ગણવાના છે, તે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. બરાબર, હવે અત્યારે આટલું કરી નાખો. બાય.